वलसाड भाजप युवा मोर्चा द्वारा आजादी का अमृत महोत्सव अने भाजप स्थापना दिन निमित्ते बाइक रेली नु आयोजन करवामां आव्युं छे। वलसाड जिल्लामां निकळनार भाजप युवा मोर्चानी बाइक रेली जुदा जुदा विधानसभाना मत विस्तारोमां फरशे अने आ रेली दरमियान जिल्लाना शहीदोना घरना आंगणानी माटी कळशमां एकत्र करी गुजरात प्रदेश भाजप युवा मोर्चाना प्रमुखने अर्पण करवामां आवशे। સૌપ્રથમ સૌને ચૈત્ર નવરાત્રિના અને રમઝાનની શુભકામના અને સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી મારી પ્રભુને પ્રાર્થના છે। આજરોજ જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે એ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ યાત્રા જે પ્રદેશની યાત્રા કર્ણાવતી ખાતે અને આપણા જિલ્લાની યાત્રા શ્રી કમલમ ખાતે વલસાડ જિલ્લાનું જે મુખ્ય કાર્યાલય છે ત્યાંથી એનો શુભારંભ કાલે થવા જઈ રહ્યું છે। કાલે પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને આ વર્ષ જોગ્યાનું જોગ કે આ વર્ષ આપણું 75મું વર્ષ પણ છે આઝાદીનું, એ જ નિમિત્તે સમગ્ર જિલ્લામાં જિલ્લાની યાત્રા અને સમગ્ર પ્રદેશમાં પ્રદેશની યાત્રા નીકળશે અને જેટલા પણ લોકો જે લોકોએ દેશ માટે પોતાની જાનની શહીદી આપી છે એ લોકોના ઘરની માટી આ યાત્રા દરમિયાન કલેક્ટ કરવામાં આવશે અને જ્યારે પ્રદેશની યાત્રા જે જે જિલ્લામાં જશે જેમ કે આપણા વલસાડ જિલ્લામાં 24 તારીખે આવશે તો એ માટીનું કલેક્શન કરીને એને કળશમાં કરીને એ માટીનું કલેક્શન અમે કરીને પ્રદેશ જે અમારા પ્રમુખ છે ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ એમને અમે આપીશું સમગ્ર ટીમ। કેટલી બાઇકો જોડાવાની છે વલસાડ જિલ્લામાં? આપણે બાઇકોમાં એવું છે કે આ યાત્રા સમગ્ર જિલ્લામાં જવા જઈ રહી છે એટલે વલસાડ વિધાનસભાથી ધરમપુર વિધાનસભા, ધરમપુરથી કપરાડા, કપરાડાથી ઉમરગામ, ઉમરગામથી પારડી, એટલે આપણું 75 બાઇકનું એક લક્ષ્ય છે કારણ કે 75મું વર્ષ છે આઝાદીનું એટલે 75 બાઇક કોન્સ્ટન્ટ રહે એવું અમારું લક્ષ્ય છે। લોકોને એ જ સંદેશો આપવામાં આવશે કે રાષ્ટ્રવાદ જે આપણી વિચારધારા છે એ જીવિત રહે, શહીદોને જે કદાચ આજનું જનરેશનને જે શહીદ વિશે ખબર નહીં હોય તો એ પણ જાણકારી અમે આપવાનો પ્રયાસ કરીશું સોશિયલ મીડિયા દ્વારા આ યાત્રાનું, જેમ કે પ્રચાર થાય તમારા દ્વારા યાત્રાનો પ્રચાર થાય, લોકો એને વાંચશે તો એ લોકોને પણ ખ્યાલ આવશે કે કેટલા લોકોએ આ દેશ માટે આજે આ દેશમાં જે આપણે જીવી રહ્યા છે તેની પાછળ કેટલા લોકોનું યોગદાન છે, કેટલા લોકોએ પોતાનો જીવ આપ્યો છે એ એક અમારો સંદેશો આપવામાં આવશે। શહીદોના ઘરથી માટી જે ઉંચકીને લઈ જવાનું છે તેનું શું કરાશે? તેનું આયોજન અમારા પ્રદેશના જે પ્રમુખ છે એ જ જે આગળનું આયોજન છે તે એમના દ્વારા જ આપવામાં આવશે।